સોનાની બંગડી અને મુસાફરની વાર્તા. એક ગાઢ જંગલ હતું. શહેર સુધી પહોંચવા આખું જંગલ ચાલીને પસાર કરવું પડતું. એક દિવસ એક મુસાફર જંગલમાંથી ચાલીને શહેર તરફ જઈ રહ્યો હતો. કોઈ ઘાતક પશુના હુમલાના ડરથી ઉચાટ હૃદયે તે જંગલમાં ચાલી રહ્યો હતો. એ જંગલમાં એક વૃદ્ધ વાઘ ઝાડની પાછળ સંતાઈને રહેતો હતો. એ વૃદ્ધ વાઘે મુસાફરને જંગલમાંથી જતો જોયો. કમજોરીના કારણે વાઘ મુસાફરનો શિકાર કરીને એને ખાઈ શકે તેમ નહોતો. વૃદ્ધ વાઘે એની ભૂખ સંતોષવા મુસાફરને બીજી કોઈ રીતે મારવાની યોજના બનાવી. જ્યારથી તે વૃદ્ધ થયો ત્યારથી તે લોકોને છેતરપિંડી કરીને મારતો અને પોતાની ભૂખ સંતોષતો. મુસાફરને પસાર થતો જોઈ વૃદ્ધ વાઘને એક યુક્તિ સૂજી. વાઘે ઘણા વખત પહેલા એક વ્યક્તિને મારેલી જેની પાસેથી એને સોનાની બંગડી મળી હતી. મુસાફરને ઉતાવળમાં ચાલતા અને પોતાની તરફ આવતા જોઈને વાઘ મનોમન હરખાયો અને બોલ્યો, ઓ દયાળુ મુસાફર, આજો અહીંયા આવ. અચાનક વાઘને જોઈને મુસાફર ડરી ગયો, પણ વાઘના હાથમાં સોનાની બંગડીની ચમક જોઈને ડર લાગવા છતાં પણ તે મંત્રમુગ્ધ થઈ ગયો. હિંમતભેર એણે વાઘને પૂછ્યું, તું મને કેમ બોલાવે છે? તારે મારું શું કામ છે? વાઘ નમ્રતાથી બોલ્યો અને પોતે સારા હોવાનો દેખાડો કરવા લાગ્યો. હે મુસાફર, ખબર નહીં પણ કેમ મને તારી દયા આવે છે. તું બહુ બધી તકલીફોના લીધે કંગાળ અને ઉદાસ હોય એવું લાગે છે. મને તારા જેવા માણસોની મદદ કરવી ગમે છે, એટલે જ મેં તને બોલાવ્યો. તું શું મને મદદ કરીશ? મને મારે રસ્તે જવા દે, હું શહેરમાં કંઈક કામ શોધી લઈશ. અહીં જો, આ સોનાની બંગડી છે, બહુ જ કિંમતી છે અને મારા કશા કામની નથી. તેથી જ મેં આ બંગડીને તારા જેવી કોઈ વ્યક્તિને આપવાનો નિર્ણય કર્યો છે. સારું કહેવાય હો, તારો ઈરાદો નેક છે, પણ આવું કરીને તને શું ફાયદો થશે? વાહ, તે સરસ પ્રશ્ન પૂછ્યો. આ સોનાની બંગડી દાન કરીને હું ઈશ્વરનો આશીર્વાદ પામીશ અને તું તારી ગરીબીથી છુટકારો મેળવીશ. આશીર્વાદ ભૂલી જા, તું એક ઘાતક પ્રાણી છે અને કોઈ પણને નિર્દયતાથી મારી શકે છે. તારી વાત હું કઈ રીતે માની લઉં? તારી વાત સાચી છે. હું જ્યારે જવાન હતો ત્યારે મેં ઘણા મનુષ્યો અને પ્રાણીઓને માર્યા. તેના જ કારણે હું ઘણા પાપોનો ભાગીદાર બન્યો. એક સંતે મારું દુઃખ જોઈને મને કહ્યું હતું કે મારે કશુંક દાન કરીને મારા પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. તેથી હું મારા પાપોનું પ્રાયશ્ચિત તારા જેવા સજ્જનને આ બંગડીનું દાન કરીને કરવા માંગુ છું. આ વાત સાંભળીને મુસાફરના મનમાં સોનાની બંગડી મેળવી લેવાની લાલચ. મને તારા શબ્દો પર વિશ્વાસ છે, પણ મને તારું ડર લાગે છે. તું અહીંથી જતો રહે અને મને જવા દે. મુસાફર ચાલવા લાગ્યો. મારી વાત સાંભળ, વિશ્વાસ કર. સામે ચાલીને તારી પાસે આવેલી સોનાની બંગડીની અવગણના ન કર. હું તારો ડર સમજુ છું, તેથી હું તારી શંકાનું સમાધાન કરીશ. વૃદ્ધાવસ્થાના લીધે હું ઘણા રોગોથી પીડાઉં છું. હું વૃદ્ધ થઈ ગયો છું. હું ટટ્ટાર ઊભો પણ રહી શકતો નથી. હું જરા પણ હલી શકતો નથી. મારા પંજા નબળા થઈ ગયા છે. મારા દાંત પણ રહ્યા નથી. મારી આંખોનું તેજ પણ ઓછું થઈ ગયું છે. વાઘની આ વાત સાંભળી મુસાફર મનમાં ને મનમાં હરખાયો. એ પછી એણે ડર્યા વગર વાઘ પર વિશ્વાસ મૂક્યો. એ વાઘ પાસે જઈને ઊભો રહ્યો અને બોલ્યો, ભલે, તે નક્કી કર્યા પ્રમાણે તારે તારા પાપોનું પ્રાયશ્ચિત કરવું છે, તેથી હું સોનાની બંગડીનું દાન સ્વીકારું છું. મુસાફરે આવું કહ્યા બાદ સહેજ પણ મહેનત વિના ભોજન મળશે એવું વિચારીને વાઘ ખુશ થઈ ગયો. હું આ સોનાની બંગડી તને દાનમાં આપીશ, પણ પહેલા તું આ તળાવમાં સ્નાન કરીને આવ. મુસાફર કદાચ અત્યંત લાલચી હતો. તે તળાવની પાસે પહોંચ્યો અને પગ મૂકતા જ તેનો પગ લપસવા લાગ્યો. તળાવના તળિયે ખૂબ જ કાદવ હતો, પણ સોનાની બંગડીની લાલચમાં
કઈ પણ વિચાર્યા વગર તે તળાવમાં કૂદી પડ્યો. જેવો મુસાફરનો પગ તળાવમાં પડ્યો તે ફસાઈ ગયો. એણે પગને બહાર કાઢવાના પ્રયત્નો કર્યા, બચાવો બચાવોની બૂમો પાડવા લાગ્યો. ઓમ ચીસો ના પાડો, હું છું ને તમને મદદ કરવા માટે. આવું કહીને વાઘ ધીરેથી મુસાફર પાસે આવ્યો અને એના પર તરાપ મારી. વૃદ્ધ વાઘ મુસાફરને મારીને ખાઈ ગયો અને રાજી થઈને સૂઈ ગયો. બાળ મિત્રો, તમને આ વિડિયો ગમ્યો તો અમને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ટ્વિટર પર લાઈક કરો. તમારો આભાર. આવજો.